नमस्ते मित्रों, हूँ हरिवर्धन चौकसी, लाल किताब वास्तु एक्सपर्ट्स। मित्रों, आपने जे हमणा राज्यों अंगेनी जानकारी मेळवी एमां आपणे घणुं बधुं जाण्युं। तो आजे आपणा भारत देशनुं सौथी मोटुं राज्य उत्तर प्रदेश माटे आपणे जानकारी मेळवीए। मित्रों, आ राज्यमां जे अत्यारे त्यांना जे मुख्य प्रधान छे योगी आदित्यनाथ, एमना माटे आ वर्षमां केटला लोखंडना चणा चावाना छे एने आपणे जाणीए। मित्रों, आ उत्तर प्रदेशना राज्य पर जे राशि छे एनी पर प्रभावित राशि छे ते छे धन। मतलब धनराशिनो मालिक छे गुरु। धनराशिने साड़ासाधीनो छेल्लो पायो चाली रह्यो छे, तो एनी असर पण आ राज्य पर अत्यारे आवी रहेली छे। मित्रों, आ राज्यमां वच्चे जे कोरोनानो कहर वैधो ए हजू पण थोड़ोक आ राज्यने हंफावी शके छे। घणा बधा इंटीरियर भागोमां कोरोना फैलायेलो छे, एमांथी बहार निकळता एने थोड़ो समय लागशे। पण त्यांना जे मुख्य प्रधान छे ए कुशळ छे अने निर्णय लेवामां काबिल छे, तो एना निर्णयथी सारो एवो फायदो आ राज्यने मळी शकशे। तो आ समयगाळा दरमियान उत्तर प्रदेशने जमीन, मकान अने रस्ताना कार्यमां बहु सारो विकास जोवा मळे। आ बाबते आ राज्यनो बहु सारो विकास आ वर्षमां थई शके छे। आ समयमां शनि महाराज मकरमां भ्रमण करता होवाथी अंદરોઅંદર સત્તા પક્ષમાં ઘણા નેતાઓ નારાજ થશે અને એક વિગ્રહ જેવી પરિસ્થિતિ ઊભી થશે। પણ ત્યાંના મુખ્યપ્રધાન પોતાની આવડતથી અને પોતાની કુને વાપરીને આ બધી વસ્તુઓને પહોંચી વળશે। ક્યાંક ક્યાંક વિપક્ષ શાસક પક્ષ માટે મુશ્કેલી પેદા કરી શકે છે, પણ શાસક પક્ષ મજબૂત હોવાથી આ બાબતમાં પણ કોઈ પ્રોબ્લેમ થવાનો નથી। ઘણા વિઘ્ન સંતોષી નેતાઓ પોતાના પદેથી રાજીનામું ધરી પણ શકે છે, ઘણાને એમાંથી બાકાત કરવામાં પણ આવે, આવા સંજોગો પણ ઉત્તર પ્રદેશ સરકારમાં આપણે જોઈ શકશું। અને આ બધા બનાવો પછી ઉત્તર પ્રદેશનું જે શાસન પક્ષનું જે કાર્યકાળ છે એ એક એવા સ્ટેજ પર જશે જ્યાં વિકાસ જોવા મળશે અને એનાથી લોકો સંતુષ્ટ થશે અને આગળના ભવિષ્યમાં એ લોકોને ઘણા બધા ફાયદાઓ આ શાસક પક્ષ તરફથી મળી શકે છે। આ વર્ષમાં ઘણા રોજગારલક્ષી કાર્ય કરી શકે છે, ઘણા યુવાનોને રોજગાર આપી શકે છે, ઘણા એવા પ્રોજેક્ટો આવશે જેમાં ઘણા લોકોને રોજગારી મળે। તો આ બધી વસ્તુ ઉત્તર પ્રદેશ માટે આ વર્ષે ઘણું બધું સુખ સમૃદ્ધિ લઈને આવી રહી છે। આ વર્ષમાં આ રાજ્યમાં નાના મોટા કોમી છમકલા ઊભા કરવાની કોશિશ થશે। શાસક પક્ષ મજબૂત હોવાથી આ બધાને ઉપર કંટ્રોલ કરીને આ બધી વસ્તુને દબાવી દેવામાં આવશે। આ વર્ષમાં શૈક્ષણિક નીતિમાં ઘણો બધો સુધારો જોવા મળે યુપીમાં, અને આ જે વસ્તુ છે એ બધું તેના શાસક પક્ષને આભારી હશે। તો આ વર્ષમાં આ રીતે ઉત્તર પ્રદેશ ઉત્તરોઉત્તર આગળ વધતું દેખાય છે। નાની મોટી અડચણો જે આવવાની છે તે મેં તમને જણાવી, પણ આ બધી અડચણોને અત્યારનો જે શાસક પક્ષ બહુ સરસ રીતે એમાંથી એને બહાર કાઢશે અને રાજ્યને સમૃદ્ધ બનાવવાની પૂરેપૂરી એ લોકો કોશિશ કરશે। તો મિત્રો, આ વિડીયો તમને ગમે તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા સબસ્ક્રાઇબ કરે અને શેર કરે। તો મિત્રો, હું હરિવર્ધન ચોકસી રાજાનો, તો મિત્રો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે। તો ચાલો બદલીએ જિંદગી। નમસ્કાર।